हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब ठीक ही हो गए और मस्त सुबह हो गई है और मैंने पूजा भी कर ली है और थोड़ा बहुत मैंने ध्यान भी कर लिया, तो अभी सवेरे सवेरे तो मस्त फ्रेश हो गई हूँ मैं और माइंड भी मेरा फ्रेश हो गया है। हम ध्यान करते ना तो हमारा माइंड मस्त फ्रेश हो जाता है। तो अभी तो नाश्ता करना बाकी है तो डायरेक्ट हम चलेंगे किचन में ही। तो चलिए, जय स्वामीनारायण। मम्मी, जय स्वामीनारायण। बनवा मड़ी भाखरी हमने? ના, ભૂખ લાગે તો ફિર બનાવી જ પડે ને। ત્યાં પર ભાખરી મમ્મી બના રહે હે, ઉસકે સાથ દહીં હે ક્યા? ભાખરી સાથ દહીં હે, ક્યા બાત હે? મારું ભાખરી બનાવી તમે? આપણે બે ની બનાવી છે। પહેલા ને બટકા ખાવા છે। ઓકે, બટકા બહુ ભાવે। હા, એને બહુ ભાવે। ક્યારેક પ્રેમ કે રોટલી વધારે બનાવો, બટકા કરજો। હા, એને વધારે ભાવ બટકા। માટે બટકા બે દિવસ તો વાડીએ જવું જ પડે, આટો મારો બે દિવસ બે દિવસે તો આટો મારો જવું જરૂરી છે ને, ઘરે તો હું શું કરું, મન ફ્રેશ થઈ જાય ને। શાકભાજી બધું કયું છે, કેવું છે, જોવે છે આટો મારતા આવે ખડબડ। કાલે તમે વૃદ્ધાશ્રમમાં ગયા હતા, કેવું લાગ્યું ત્યાં? હું તમે બધા જન કર્યું ને, સારું લાગ્યું। બે જણા સેવા કરે છે એટલે બેન ના ઘરવાળા નો બર્થડે હતો છે, એટલે મંદિરે ઘણી વાર બેન આવતા, એટલે કે મારે તમને તેડાવે છે સભામાં। હા હા, તમે સભા કરવા આવો છે, સભામાં ગયા તો બહુ સારું લાગ્યું। એ બેને બધા એને આઈસ્ક્રીમ ખવડાવ્યું, પછી આ ડબ્બા આપ્યા, એક એક બધા એને હાય બાસ્કેટ છે, બબે પેંડા આપ્યા, બહુ રાજી થઈ ગઈ, બહુ મજા આવી। ભગત નો બર્થડે છે તમારા, કોઈ બર્થડે તમને કેવું ઉત્સાહ હોય, તમે તાળીઓ તો પાડો, પછી બધા તાળીઓ પાડતા ધૂમ કદા સમય કોઈ મુકતો નથી, મને કેવું લાગ્યું તમને મમ્મી? તમે તો સભામાં ગયા, પછી કાલે ગયા હતા બધા ગાંધીબાગ ફરવા, પાયલને ઘર મૂકવા ગયા તો ત્યાં એટલી મજા આવી, પાયલ ના મમ્મી ને બધા પરાણ કે અંદર આવવાના હોય બહાર ની કે મૂકી ગયા હતા, ખાલી જીજુ ને ચાવું ચલાવે મોડું થાય તો કે નહીં આવવાના હોય, પરાણ ત્યાં બેઠા બધા બહુ મજા આવી, તો પાયલ મૂકીને મન ન થાય, પાયલ હાલ ના ઘરે ભેગી અમે લેવી આવી કે તો થાય, કે લગ્ન તારીખે મોડી ગઈ ને કરી, મેં તો સારું હતું, મેં તો વહેલી કરી એટલે મોડી ગઈ, મેં લગ્ન તારીખ મેળ્યું કે તઈ હું કે આપણે વહેલી લઈ મોડી આવી તારીખ, કે બધા હારે રે પછી જુદા પડે એટલે કોઈ ન, હા એવું થાય, તમને ન ગમે આપણને ન્યાય ન, હા એવું થાય, તો કિંજલે કહી દીધી કે હું જાઉં તો મને ગમતું નથી, કે ઘરે એકલું એકલું લાગે કે તમે બધા ભેગા હોય તો મજા આવે, કે આપણે નથી ગમતું, હા એવું જ થાય, ઘર આખું ખાલી ખાલી થઈ જાય, કોઈક આવે એટલે મજા આવે। હા, તો વગર નાખો દઈ ને પછી જરીને આપણે જમી લઈએ। ઓરિયા બે સુબહ કે બજે 10 ઓરિયા મમ્મી બેઠ ગઈ, ભગવાન કા પુસ્તક લેકર, મમ્મી ક્યાં પઢ રહી હૈ? સત્સંગ જીવન, ક્યાં બાત હૈ, ફ્રી હો ગઈ એટલે બેઠ ગઈ રહી, હમણાં તો બે ત્રણ દિવસ તમારો ટાઈમ નતો ને વાંચવાનો, આજે ફ્રી થયા? અચ્છા, સાડા ચાર મહિના પૂરું કરવા ને, ઓરિયા બાબા વિખ્યાત છે, આગે બાબા જય સ્વામિનારાયણ, આજે સરપ્રાઈઝ તો ખબર પડી જાય, ચીબડા જો બીજું હું ગયા કે સરપ્રાઈઝ માં તમે જ લેવા હતા, એ તો એક હતું ને, હા મોટી સરપ્રાઈઝ, મોટી સરપ્રાઈઝ છે, વાત છે, ખુલા ગયા છે ને ક્યાંક,
વાહ વાત છે, ત્યારે મજા આવી કોને કોને ચીબડા ખાવાની મજા આવે, સ્મેલ તો એટલી મસ્ત આવે ચીબડાની. ઓહો શું વાત છે, એટલા મોટા થવા મેડા ઈ વાત હાચી. વાહ શું વાત છે, શાકભાજી કેવડું થયું બધું બાપા? શાકભાજી કઈ કામ કઈ સોપ કે એમ ખાઈ ગયો ને જીવાત, સોપી દીધું, પછી કઈક નીંદી નાખ્યું બધું, બધું કામ કરી નાખ્યું શાકભાજી સુધારશું. ભગવાન જમાડશું જીપડા બીજું હું તો. ચલે પણ 11 બજ ગયે ઓર મેં આગળ કિચન મેં દોપહર કા ખાના બનાને કે લીએ ઓર મમ્મી કો થોડા બહુત શીર દર્દ હૈ તો આરામ કર રહે અભી. तो आज बनाने वाले आलू गोभी की सब्जी और साथ में रोटली या रोटला वो तो नहीं मुझे पता है. तो अभी तो मैं आ गई हूँ तो फटाफट से पहले मैं सब्जी बना लेती हूँ और बाद में मम्मी को पूछ लेंगे कि उसके साथ सबको क्या खाना है, रोटली खाना है या क्या बाजरे का रोटला खाना है. तो जो भी खाना होगा वो बनाते जाएंगे. तो चलो अभी तो मैं सब्जी बना लेती हूँ. तो यहाँ गोभी आलू की सब्जी बनकर रेडी हो गई है मस्त एकदम चटाकेदार लचकादार बनाई मैंने. यहाँ पे मैंने रोटला बनाना शुरू कर दिया है तो एक रोटला यहाँ पे पक रहा है और मम्मी अभी सो रहे हैं लगता है उसको सिर में ज्यादा दर्द होगा इसलिए अभी तक सो रहे हैं. किचन में कब के आ गए होते हैं और अभी तो वो सो रहे हैं तो आज मुझे ही सारा खाना बनाना पड़ेगा. तो सब्जी तो बन गई और रोटला भी शुरू है तो चलो अभी रोटला कंटिन्यू करती हूँ. रोटला बना है बाजरा का. हाँ तो सबको रोटला ही खाना था इसलिए आज रोटला ही बन रहा है. विशाल ने मैंने पूछा कि क्या खाना है तब आप सो रहे थे तो हमसे काल वाले चटनी थोड़ी खाने आमलेनी તમને ઉઠાડવા પડ્યા મારે કારણ કે રોટલા માં સરખા થતા નતા. મેં એક રોટલો રોટલા થાય છે મમ્મી ને ઉઠાડવા જ પડશે. ઉતરી ગયું કેમ છે, ફેર છે થોડું ઘણું પપ્પા ને કઈ પપ્પા કઈ ન થાય થયું હોય તો કોઈ ને કેવા જવું. ખાવું હોય તો થોડું કોઈ કેવાય તો પપ્પા માર્જન ભીખું તળેલ ભાવ બહુ અને બાર ની બધી વસ્તુ લીમુ ને પોલે કાવો પા. ખાતા જાય ને પછી કેતા જાય પણ તો પૂરતો કરે પાર કરે પપ્પા. આમલી તો બહુ નડી જાય ખાતી જેટલી હોય નડે અમુક ને નડે. આ પાયલા બા નથી કાલે મેં ઘરે કે હાંધે પાયલા મૂકવા એના બાકી કે હું રોજ બપોરે દાળ ભાત માં અડધું લીંબુ નીચવીને ખાઈ લ્યો એક્સ્ટ્રા લીંબુ નીચવીને ખાય. લીંબુ અત્યારે ઘણા ન હોય ઉમર થાય એટલે એમ પપ્પા
આમલી તો ગણે છે, આમલી તો વધારે નડી જાય, ગમે એને જરૂર હાથ પકડે. હમ જવાબ તો એ આવી જાય સ્વભાવમાં, એ ગુણ આવી જાય મને. હમ હા સ્વભાવ થોડો કોઈ બાબા મૂકે એ તો ગુણ તો રાખવા જ જોઈ ને. હા તો આમલી કે ને કે આમલી કે એટલે કેવું મોઢામાં સીધું પાણી આવે ખાટો ખાડો, આમલી ખાધી એવું ટેસ્ટ આવે મળે મોઢામાં, એવું થવા મળે આમલી ખાધી શું એવું. એટલે જેવા જેના નામ હોય ને એવા ગુણ હોય ને એવા તેના સ્વભાવ હોય તો જ એને નામ પડ્યું હોય એનું. હા 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 કાતરા નામ પડે તો મને પાણી આવે સાચી વાત છે. જય સ્વામિનારાયણ. તો ચલી યહાં પે ફિટ 12 બજ ગયે હે ઓર યહાં પે મમ્મી કા રોટલા ભી શરૂ હે. તો દો રોટલી તો આઈ થિંક બન ગઈ. હા એક તો મેને બનાયા થા, એક મમ્મી ને ભી બના કે રેડી કર લે આયે. તો દો રોટલા બન ગયા હે ઓર પપ્પા ખેત ચલા ગયે ચીબડા, તો યહાં પે મેને ચીબડા ભી મસ્ત કટિંગ કરકે રેડી કર લિયા હે. દો ભી બચે હે તો અભી રોટલા બન ગયા હે ઓર સબ્જી ભી બન ગઈ હે. તો મમ્મી મેં કહું કે થા રેડી કર લેતું રેડી, ઓર બાદ મેં સબ લોગ ખાને કે લિયે બેઠ જાયે. યસ એક રોટલા બચા હે મમ્મી કો. તો એ કવિતા આવડી મેં હે તો ચાર રોટલા ઓલમોસ્ટ બન ગયા હે. चलिए तो यहाँ पे दोपहर के 4 बज गए हैं और यहाँ पे मम्मी रेडी हो गए मंदिर जाने के लिए. जय स्वामी नारायण. आज तो तुम ऑटो में जाने वाले क्योंकि हमारे पापा फ्री नहीं थे आज. हाँ દર્શન કરવા રોજ નીમ લેતા. હમ મજા આવે રાસ લે બદલી નાખો કે બદલી નાખો. સરસ લાગે છે ને કુર્તી, બહુ મસ્ત કલર સરસ છે. હમ ચણિયા કદી સિવાય મારું કીધું કઈ તારે આજ સાંજ જવાનું છે એવું કીધું. કાલે અમે જતા હતા ને મંદિરે, કશું ભાઈ કે વિરલ ને સાંજે મોકલજો, સાંજે ટાઈમ નતો કઈ. કાલે તો હું વિડીયો એડિટ કરતી રાતે ત્યારે દુકાને ગયા છે, ઘર ના કે સાંજે મોકલજો ને. છે માં ફર ફૂલે તો સીવી નાખે. ઓકે આ બધું સિવાય ગયું કુર્તી ને મારું બ્લાઉઝ સિવાય ગયું. ઓકે ડન. તો આપ દર્શન કરી આવું. હા જય સ્વામિનારાયણ. તો ચલીએ ફટાફટ સે સારા કપડે મેં ઘડી કર લેતી હું. શામ કે 5 બજે ઓર મેં આગળ કિચન મેં વિશાળ બોલ રહ્યા કુછ શામ કો ગરમા ગરમ ખાના ઇસલિયે. તો ઇસલિયે આજ મેં બનાને વાલી હું મક્કી દાળ કા વડા. તો યહાં પે મેં મક્કી દાળ લે લી હૈ, દોઢ વાટ કા લે લી હૈ, યે વાટ કા ડાલા થા મેને. તો અબ ઇસકો ભિગોના હૈ 2 ઘંટે, તો ઇસમેં પાણી ડાલ કર 2 ઘંટે રખ દીધું સાઇડ મેં ભિગોને કે લિયે. ઓર યહાં પે મારા વિશુ ભી બેઠ ગયા. હેલો વિશુ. હેલો. કેમ છે તબિયત તારી હવે? બસ સરદી છે ઉધરસ. હમ આ બનાવેલા છે આપણે ક્યારે? યાદ તો નથી મને કદાચ, પેલી વાર કદાચ બનાવું છું. ગરમ ગરમ વસ્તુ તો મજા આવે છે. એટલે જ ને, ચાલો 2 કલાક પછી નવી વાનગી છે પણ 2 કલાક પછી મળે છે. 5 વાગ્યા છે ને, 7 વાગે આસપાસ થઈ જાય છે. હા થઈ જાય છે. તમારે ટાઈમ છે મને ઉપર આવી જશે. હમ સ્ટાર્ટ કરી દે. ઓકે ડન. ચાલી તો દેખીએ ફ્રેન્ડ. મમ્મી મંદિર સે આ ગઈ હે ઓર થોડી દેર આરામ કિયા ઓર બાદ મે યહાં પે મસ્ત ચીપડા કી ડિશ રેડી કરકે લાએ હે, ચટણી મીઠું જીરું સબ કુછ ડાળ કર. મમ્મી મુજે તો દેખ કર મમ્મી પાણી આ ગયા હે. આપણે ભગવાન ધરી લેવા. યસ ભગવાન ધીરાવીને થોડું ખાઈશ આપણે. એક દો ચીપડા મેં ખા લેતી વાલી હું. મેં વિશાળ બોલા કુછ ગરમ ગરમ ખાના હૈ. તો મેં બોલા કલ ચલો હલકા ફુલકા બના લેતે સબકે લિયે ઓર હેલ્ધી ભી હોતા હૈ મગ કી દાળ. તો ઇસલિયે મગની દાળ ખાધા તો ઇસ બાર મેં મગની દાળ બનાને વાલી હું.
તો ચલી અભી તો ચીબડા ખા લેતે ઓર બાદ મે જાયેંગે આધા ઘંટે કે બાદ કિચન મે ચીબડો ખાવે બતાઈ જાજો યસ ચલી તો ફાઇનલી મે ઓર મમ્મી કિચન મે આ ગયે હે ઓર યહાં પે હમારી દાલ હે ને અચ્છી તરહ સે ભીગ ગઈ આપ સબ દેખ સકતે હો દેખીએ અચ્છી તરહ સે ભીગ ગઈ હે દો ઘંટે મેને ભીગોને કે લિયે રખી થી ઓર ઇસમે આધા મતલબ કી પેસ્ટ ભી ડાલની હે તો પહેલા મે આધા મતલબ કી પેસ્ટ બના લેતી હું ઉસકે બાદ હમ મગ કી દાળ કો મિક્સર મે કાટના હે બેટર બનાના ઉસકા તો ભી દિખાઉંગી કિસ તરહ સે બેટર કરના હે તો પહેલા તો આધા મતલબ કી પેસ્ટ કર લેતી હું ઓર મમ્મી ભી કિચન મે મેરે સાથ આ ગઈ હે હે મમ્મી ચલો જે તો નયા આઈટમ બનાવવાની છે હમ એટલે આજ રહેવું પડે યસ યસ ચલો કન્ટિન્યુ કર દે હા મમ્મી દાળ પલાળે તી એનું અહીંયા દાળ પલાળે છે અહીંયા બેટર બનાવે છે મિક્સર માં અને હા ઠીક આટલું ઠીક રાખવાનું છે એટલું જાડું હા પતલું નથી કરવાનું હા વડે એટલે બને એટલે આટલું ઠીક રાખવાનું બેટર ને એકદમ હા લોટ જ કરી નાખવાનું સીએ ડ્રેસ કરી રાખવાનું કર કર સીએ કર કરવાનું મતલબ પાણી જ નાખવાનું એમાં મધળું છે કસે ઢીલું થઈ જાય બેટર એટલે હા એ વાત સાચી ડાલી દેતી હું મેં और बाद में दिखाती हूँ क्या क्या इसमें मसाला डालने वाली हूँ मैं तो यहाँ पे मक्की दाल का बेटर रेडी हो गया है तो इसमें सारा मसाला डालना बाकी है अभी तो पहला तो इसमें हम नीला धनिया डालेंगे बहुत सारे और इसमें अभी नीला धनिया डाल दिया है आधा चम्मच की पेस्ट भी डाल दी है और इसमें अब नमक जाएगा और दो चम्मच लेमन का जूस ये स्वाद अनुसार नमक और लेमन का जूस और दो चपटी गरम मसाला और आधा चम्मच धनिया जीरा पाउडर अच्छी तरह से मिक्स कर देंगे उसके बाद उसमें हम सोडा डालेंगे तो इसमें मैंने सोडा भी डाल दिया है उसके ऊपर मम्मी वापस थोड़ा बहुत लींबू निचल रहे हैं कि सोडा के ऊपर लींबू निचलते हैं ना तभी अच्छी तरह से मस्त एकदम बेटर हमारा हो जाता है नहीं बबल्स वाला हो जाता है और हमारा बेटर है ना फूल जाता है इसलिए तो अभी तो हमारा बेटर एकदम रेडी हो गया है तो अभी मैं तेल रख देती हूँ नहीं मम्मा गर्मा गर्म खाई नहीं मम्मी बोलो जय स्वामीनारायण आई गया मंदिर थी ओके आज बेन बनाओ मीठी से तो यहाँ पे सब लोग खाने के लिए बैठ गए हैं गर्मा गर्म मक्की दाल का वड़ा सबको कैसे लगा फाइन फाइन आरु इंजम फाइन फाइन पहली बार खाता ना अपने तीन वार अंतर बनाया था अपने एर दिन आना बनाया था आ मम्मी ने पहली बार बनाया विशाल तने क्या लगा जोरदार ने गर्मा गर्म मजा आएगी કન્ટિન્યુ કરો અભી તમે યહાં પે ફ્રાય કરી હું ડિશ પેપર કર રેડી કરી હે તો ચલો યહાં પે મેં ટીક કરતી હું ઓર સબકો મક્કી દાળ કા વડા બહોત અચ્છા લગા ઓર મુજે ભી બહોત અચ્છા લગા રિયલી હેલ્ધી થા ઓર ટેસ્ટ મેં બહોત બઢિયા લગતા થા ઓર અબ ફ્રી હો ગયે કામ કરકે વિડિયો કા બહેન કરતી હું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય